નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલના આપણા લોકપ્રિય કાર્યક્રમ અતિથિ વિશેષમાં આપનું સ્વાગત છે. મંતવ્યના દર્શકો માટે અતિથિ વિશેષમાં અમે દર વખતે અલગ અલગ ક્ષેત્રના જાણીતા હસ્તીઓને, જાણીતી વ્યક્તિઓને, જાણીતી વિભૂતિઓને અમે મંતવ્યના માધ્યમથી આપના સુધી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણા મંતવ્યના અતિથિ વિશેષના મહેમાન છે શ્રી વિષ્ણુભાઈ પંડ્યા. વિષ્ણુભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં રહેવા માટે સૌથી પહેલાં તો ગુજરાતી ભાષા આપણે બોલતા હોઈએ એની એ બહુ જરૂરિયાતવાળી વાત છે, પણ સાથે સાથે ગુજરાતી ભાષાની સાથે ગુજરાતમાં બીજી ભાષાઓ પણ ઘણી બધી પ્રચલિત છે. હિન્દી છે, સિંધી, કચ્છી, આવી અનેક ભાષાઓ ગુજરાતમાં વધારે સારી રીતે પ્રસાર થાય, એનો પ્રચાર થાય, એનું સંવર્ધન થતું રહે એના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીનું પણ એક આયોજન છેલ્લા 35 વર્ષથી કરવામાં આવ્યું છે, અને તાજેતરમાં વિષ્ણુભાઈ એમના પ્રમુખપદે નિયુક્ત થયા છે, જે બહુ આનંદની વાત છે. વિષ્ણુભાઈ, અમે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરતા અમે આપને એ પણ જણાવીએ કે અમારા ન્યૂઝ ચેનલને આજે 1 વર્ષ પૂરું થયું છે અને એ નિમિત્તે આપ અહીંયા પધાર્યા છો, તે બદલ પણ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મંતવ્યને 1 વર્ષ પૂરું થયું અને વધારે બીજા વર્ષો સુધી ગુજરાતની પ્રજા વચ્ચે જાય એવી મારી શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, તમે વર્ષોથી ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી નવલકથા, ગુજરાતી જીવનચરિત્રો અને ગુજરાતી રાજકારણ કોઈ ક્ષેત્રે તમે કદાચ બાકી નહીં રાખ્યું હોય, ઘણા બધા આપણે પુસ્તકો લખ્યા, તો આપણે વાત કરીએ કે છેલ્લે જ્યારે તમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, એના પછીનો મને ખ્યાલ છે ત્યાં સુધી તમને કોઈ બીજા એવોર્ડ કદાચ હજી પ્રાપ્ત ન થયા, પણ આશા રાખીએ છીએ કે મળતા જ રહેશે. વિષ્ણુભાઈ, થોડીક તમારી કારકિર્દીની વાત કરીએ તો તમે શરૂઆત માણાવદરમાં તમે જન્મ્યા છો અને તમારું વતન સૌરાષ્ટ્ર રહ્યું છે અને તમે સાહિત્ય પ્રેમી છો, થોડીક તમારી વિશે તમે પોતે જ વાત કરો. જો માણાવદર એ સૌરાષ્ટ્રમાં સોરઠ જિલ્લાનું એક સાવ નાનકડું ગામ, નવાબી સ્ટેટ હતું. ત્યાં મારો જન્મ થયો. મધ્યમ વર્ગીય માતા પિતાજી, પિતા શિક્ષણ અધિકારી હતા અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ હતા, એટલે બંનેનો યોગ એમાં યોગ થયેલો. ત્યાંથી હાઈસ્કૂલ સુધી ભણીને પછી સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ કોલેજોમાં મેં હું ભણ્યો. એમાં છેલ્લી કોલેજ BA માં બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ. 22 વર્ષની વય અને મને લખવાનો થોડો ઘણો શોખ પણ હતો, વાંચન તો સૌથી અધિક હતો. પત્રકારત્વમાં થોડીક શરૂઆત કરી હતી. એમાં આમંત્રણ મળ્યું મને અમદાવાદથી જ સાધના સાપ્તાહિકમાં, એમના જે મુખ્ય પ્રચારક હતા સંઘના, લક્ષ્મણરાવ ઇનામદાર, એકવાર જૂનાગઢ આવ્યા ને એમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે વડા છે સરસંઘચાલક શ્રી ગુરુજી ગોલવલકરજી, એ અમદાવાદ આવ્યા હતા અને એમણે દિવાળી અંક જોયો અને એમાં તારો આ એક લેખ વાંચીને એમણે કહ્યું કે આ છોકરા નહીં બોલાવી લો. મારા માટે આશ્ચર્ય હતું. અને હું બાઉદ્દીન કોલેજમાં BAનું છેલ્લું પેપર પૂરું કરીને સીધે સીધો અમદાવાદ આવ્યો. પહેલી વાર અમદાવાદ આવ્યો હતો. ઘણા બધા સપનાઓ હતા, નવલકથા લખવી છે. અશોક હર્ષે એ વખતે ચાંદનીના સંપાદક હતા અને મેં એમને કહ્યું કે મારે નવલકથા શરૂ કરવી છે. આ એટલે એમણે વ્યવહારની ભૂમિ ઉપર રહેવાનો થોડોક મને ઉપદેશ પણ કર્યો. એ સાધનામાં હું 22 વર્ષની વયે તંત્રી બન્યો. ત્યારથી શરૂઆત થઈ એટલે જિંદગીના 50 વર્ષ પત્રકારત્વના થયા. પત્રકારત્વની સાથોસાથ સાહિત્ય, વાર્તા, નવલકથા, નિબંધ, કવિતા જુદા જુદા સ્વરૂપો અજમાવ્યા. એની સાથે ઇતિહાસનો મારો સંબંધ, એટલે સશસ્ત્ર ક્રાંતિના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રદાન છે એના વિશે આપણે ત્યાં અંધારપટ રહ્યો છે, એટલે કોઈ લોકોને ખબર જ નથી. એ બધું સંશોધન કરીને એના વિશે ક્રાંતિકારોના ઇતિહાસ ગુજરાતનો એનું પણ ખેડાણ કર્યું. જીવનચરિત્રો લખ્યા. પત્રકારત્વમાં અખબારો સાથે અને પત્રકારત્વના શિક્ષણ સાથે. વિષ્ણુભાઈ, એક સાધનાની જે આપણે શરૂઆત કરી એ વર્ષ કયું હતું આપનું? 1967ના જૂન મહિનામાં હું સાધનામાં દાખલ થયો અને 1981 સુધી હું એમાં રહ્યો.
અનેક પડાવો આવ્યા. હતો તો તંત્રી, પણ એ તો એક મિશનરી વીકલી હતું, એટલે રેપરિંગ પણ કરવું, લેખ પણ લખવો, રિપોર્ટિંગ કરવું, તંત્રી લેખ લખવો, બધું જ ચાલતું. અને એને કારણે મારું ઘડતર વધારે થયું. એ વખતે મને એ વખતના જે પ્રસિદ્ધ પત્રકાર નીરુભાઈ દેસાઈ, એ ગુજરાત સમાચારમાં હતા, અને એમણે મને આમંત્રણ આપ્યું કે તું ગુજરાત સમાચારમાં આવી જા. અત્યંત આમ આકર્ષક કે આમંત્રણ હતું, પણ હું નહીં ગયો. મને લાગ્યું કે હું સાધનાને પહેલા ન્યાય આપું, એટલે કોલમ્સ જરૂર શરૂ કરી. અને મારી પહેલી કોલમ ગુજરાત સમાચારમાં ગુમક્કડની ડાયરી, ડાયરી ઓફ એ વેગેબોન્ડ, રખડુની ડાયરી આમ ગણો તો, ત્યાંથી શરૂ થયું. ને પછી તો આ કથારો, લેખો, બધું ઘણું બધું ચાલ્યું. સાધનાએ મારું ઘડતર મોટું કર્યું, અને મેં સાધનાને પણ એટલો જ પૂરો ન્યાય આપ્યો. વિષ્ણુભાઈ, આપે જેમ કહ્યું, આપે 10-11 જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં સાહિત્યને લગતા પણ પુસ્તકો છે, રાજકારણને લગતા પણ 11-11 જેટલા પુસ્તકો લખ્યા, જીવનચરિત્રો પણ તમે 4-4 જેટલા લખ્યા છે, ઇતિહાસને લગતા તમે 11 પુસ્તકો લખ્યા છે, નિબંધો પણ આપે લખ્યા છે. 1967માં જ્યારે તમે પત્રકાર તરીકે અને લેખક તરીકેની જે ત્યારે કામગીરી આપની શરૂ થઈ, અને એના થોડા સમય બાદ, થોડા એટલે 5-7 વર્ષ પછી 1975ની આસપાસ કટોકટીના સમયમાં તમે કદાચ તમારું પહેલું પુસ્તક એક લખ્યું હતું, હથેળીનું આકાશ. અને હથેળીના આકાશમાં તમને ગુજરાત સરકારે એ વખતે નવાજવાનો એવોર્ડ આપવાનો, પુરસ્કૃત કરવાનો પણ આપને આમંત્રણ આપ્યું હતું, પણ તમે એ નકાર્યું હતું. થોડી એ વિષયની, એ વખતની વાત કહેશો વિષ્ણુભાઈ? 1975ની 26મી જૂને ભારત સરકારે આંતરિક કટોકટી લાદી, અને એની સાથે સેન્સરશિપ લાદી. મુખ્યત્વે પત્રકારત્વનો સંબંધ સેન્સરશિપની સામેનો હતો. બહુ અઘરું હતું, કારણ કે સેન્સરશિપની સામે લખવું, વિચારવું અને રહેવું, એને માટે બધા જ પ્રકારના જોખમો સહન કરવાનો તૈયારી હોવી જોઈએ. કારણ કે આખા દેશમાં 100 જેટલા અખબારોના તંત્રીઓને પકડવામાં આવ્યા હતા, પત્રકારો પણ પકડાયા હતા. 1,10,000 લોકો, જે મોટા ગજાના જયપ્રકાશ નારાયણ સહિત, એ બધા જેલોમાં હતા. સદભાગ્ય આપણે ત્યાં જનતા મોરચાની સરકાર હતી, અને એ વિચાર સ્વાતંત્ર્યમાં માનતી હતી. ત્યાં સુધી સાધનાએ લડત કરી, કાનૂની લડત પણ કરી. અને આપણે લખતા રહ્યા. મજાની વાત એ હતી કે આમ તો ગુજરાતી સાપ્તાહિક, પણ દેશની જેલોમાં એ વખતે જે પુરાયેલા હતા મીસાવાસીઓ, એને આ સમાચારો જાણવાની ઉત્કંઠા કે સત્યાગ્રહ ક્યાં થયો, કોણ કઈ જેલમાં છે, શું છે, કરે છે, શું ચાલે છે સંઘર્ષ. એટલે પત્ર મળ્યો કે અમે ગુજરાતી તો વાંચી નથી શકતા, એટલે તમે કંઈક આનો રસ્તો કરો. એટલે છેલ્લું પાનું અમે દેવનાગરી લિપિમાં શરૂ કર્યું, અને આખા દેશની તમામ જેલોમાં સાધના પહોંચતો, જુદી જુદી રીતે પહોંચી જતું. એકવાર તો પૂનામાં યરવડા જેલમાં આપણા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષા હતા હંસાબેન રાજડા, એ પણ જેલમાં હતા. એ પેરોલ ઉપર છૂટ્યા તો લવાજમ મોકલ્યો. મેં તો જેલમાં કોણ લેશે, તો કે આવી જશે, ચિંતા નહીં કરો. આવા અનેક રોમાંચક પ્રસંગો એ વખતે થયા. અને એમાંનું આ એક, કે હું ભાવનગર જેલમાં હતો શરૂઆતમાં, અને ત્યારે મને ત્યાં છાપામાં જાણવા મળ્યું કે ગુજરાત સરકારે, સાહિત્ય અકાદમી નહોતી એ વખતે, શિક્ષણ વિભાગ હતો, અને એણે એમ કે હથેળીનું આકાશ નિબંધ સંગ્રહને પહેલું ઇનામ આપ્યું છે. એટલે પહેલી નજરે તો આમ ખુશી થઈ, પણ બીજી નજરે એક ગુસ્સો પણ આવ્યો કે, અને મને એમ લાગ્યું કે આનો ઉપયોગ થવો જોઈએ. ઇનામ તો બહુ સામાન્ય હતું, બહુ મોટું ના હોય, આમ સરકારી ઇનામો મોટે ભાગે નાના જ હોય છે. તો એક પત્ર 7 પાનાનો, અને એ પત્ર બહાર જે કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા હતા જ કટોકટીની સામે, થાકી ગયા હતા, કેટલીક વાર એમ થતું હતું કે આપણે શા માટે કરીએ, પરેશાની વધી હતી. પોલીસો દરરોજ એના ઘરની આજુબાજુ જાપતા રહે, છોકરાઓને હેરાન કરે. સાધનાના લવાજામો પોસ્ટ ઓફિસમાંથી જ એમણે કબજે કરેલા. આવી ઘટનાઓને કારણે મને થયું કે મોરલ, કોઈનું નૈતિક પરિબળ જાગતું કરવા માટે આપણે જેલમાં બેઠા બેઠા શું કરી શકીએ. તો આ પત્ર લખ્યો. એ પત્રમાં હિસ્ટ્રી જ હતો માનવ અધિકારનો, કે ભાઈ કયા કયા સોલ્ઝેનિત્સિન, પાસ્તરનાક, આપણે ત્યાંના જુદા જુદા લોકો, આ બધાની ઘટનાઓ લખીને રાજ્યપાલને લખેલો એ પત્ર બહાર તો કઈ રીતે મોકલવો. પણ એ વખતે મારા વકીલ હતા સીટી દરુ, એ બહાર હતા સદભાગ્ય, પછી થોડા દિવસોમાં એ પણ પકડાઈ ગયા.
પણ એને મેં કીધું કે આ વકીલ તરીકે મારે એમને મોકલવો છે, એટલે બિચારા જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કાં તો ખબર પડી નહીં અથવા તો એણે આંખ વિચામણા કર્યા, જવા દો. એ પત્ર પહોંચી ગયો અને આખા દેશના ભૂગર્ભ પત્રોમાં એ છપાયો. એને કારણે આખી બધી જગ્યાએ એની વોશિંગ્ટન પોસ્ટે નોંધ લીધી હતી આ પત્રની, અને ગાર્ડિયન લંડનમાં ચાલતું હતું એણે પણ લખેલું. એટલે આ પ્રકારના સાહસિક અનુભવો થયા. બહુ સરસ, બહુ સરસ. વિષ્ણુભાઈ, આપે ઘણા સંઘર્ષમય દિવસો એ વખતે વિતાવ્યા અને લાંબા સમયના ખેડાણ પછી, લાંબા સમયની મજલ પછી આજે એક સરસ સ્થાન ઉપર આપ બિરાજમાન છો. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે આપ હમણાં નિયુક્ત થયા છો. અકાદમીની કામગીરી 35 વર્ષથી તો ચાલી જ રહી છે. અકાદમીની કામગીરી તમે અત્યારે કેવી રીતે મૂલવો છો અને ભવિષ્યમાં તમે શું એના માટે કરવા માગો છો એની થોડી માહિતી આપશો વિષ્ણુભાઈ? જો મૂળભૂત રીતે હું જીવ સાહિત્યનો છું. પત્રકારત્વમાં આકસ્મિક રીતે આવી પડ્યો, આર્કિયોલોજીસ્ટ થવું તું એ નહીં થયો, અને BA થયા પછી તુરંત અહીંયા તો પછી MA પણ સાથે સાથે કર્યું. ઉમાશંકર જોશી જેવા મારા શિક્ષકો હતા, પ્રોફેસરો હતા એ ભાષા ભવનમાં, એટલે સાહિત્યની પણ એટલી જ પ્રીતિ. પરિણામે આવ્યું કે હું વધારે લખતો થયો અને જે સાહિત્યની સાથે મારું સંધાન હતું, મને લાગે છે કે સાહિત્ય અકાદમી સાથેનું એ સંધાન એક ચમત્કાર રૂપે આવ્યું. એ વખતે હું એક ઉદાહરણ એટલા માટે યાદ કરવા માગું છું કે એ સ્મરણ મારે મન બહુ મૂલ્યવાન છે. સુરેશ જોશી આપણા સૌથી મોટા સાહિત્યના દિગ્ગજ, અને એ વખતનું જે નિરીક્ષક હતું, હું અંડરલાઈન કહું છું કે એ વખતનું નિરીક્ષક, એમાં હું નિબંધો લખતા HM પટેલ, માવળંકર, ઉમાશંકર એના સંપાદકો હતા. અને એમાં જે નિબંધો લખ્યા એમાંનો એક નિબંધ સુરેશ જોશીના નજરે ચડ્યો. એણે જોયું, તરત પૃચ્છા કરી અને તપાસ કરીને મને બોલાવ્યો, અને એણે કહ્યું મને કે તું જે આ લખે છે એ કોઈના પણ અનુકરણ વિના, મારા પણ અનુકરણ વિના લખે છે એટલે મને ગમે છે. પછી 80ના દશકનો જે 1980માં એમણે એક ગુજરાતી ગદ્યની વિકાસરેખા એવું પુસ્તક લખ્યું કે શરૂઆતથી 80 સુધીના કેટલા કેટલા ઉત્તમ ગદ્યકારો થયા છે. મને પત્ર મળ્યો કે તારો આ નિબંધ મારે લેવો છે. સાવ મારી તો, અને આ બધા આટલા દિગ્ગજ લેખકો અહીં હતા બધા, બધું સુરેશભાઈ આ તમે મજાક તો નથી કરતા? તો કે ના ના, હું મજાક નથી કરતો. અને એણે જે 80નો તાજો નિબંધ, એમ કે સૌથી છેલ્લો, એ મારો લીધેલો. આ ઘટના મેં એટલા માટે કહું છું કે ઘણીવાર પત્રકાર હોય એટલે આપણને કોઈ સાહિત્યકાર ન માને. સાહિત્યકાર એમ કે આ પત્રકાર છે, પત્રકાર એમ કે છે કે આ સાહિત્યકાર છે. આપણે ક્યાં ત્રિશંકુની દશામાં જીવતા હોય એવું લાગે. એટલે કેટલીક વાર આનો લાભ છે, કેટલીક વાર નુકસાન પણ છે. આને કારણે હું સાહિત્ય અકાદમીમાં પસંદ થયો હોઉં એવું લાગે છે. અને સદભાગ્યે જે 5 ભાષાની આ અકાદમીઓ છે, ગુજરાતી છે, સિંધી છે, ઉર્દુ છે, હિન્દી છે, સંસ્કૃત છે અને કચ્છી છે, અને બધાનું સંચાલનમાં આમ તો એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ કહેવાય આવી, પણ મારે મન આ ગુજરાતમાં સાહિત્યનું સંવર્ધન કરવું અને ગુજરાતમાં સાહિત્યનો એક માહોલ પેદા કરવો કે જે અત્યારે ક્યાંક સ્થગિત થઈ ગયો છે જુદા જુદા કારણોસર, એ આગળ ચલાવવું એને માટેના પ્રયત્નો ચાલુ છે. અને મને કહેતા ખુશી થશે કે આ 5 કે 6 મહિનામાં એનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો. બહુ સુંદર, બહુ સુંદર. વિષ્ણુભાઈ, આપે ઘણી બધી વાતો કરી. વિષ્ણુભાઈ સાથે આપણી, વિષ્ણુ પંડ્યા સાથે આપણી વાતચીત અહીંયા ચાલુ રહેશે અને અહીંયા એક નાનકડો આપણે વિરામ લઈએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ અતિથિ વિશેષમાં આપનું ફરીથી સ્વાગત છે. આજના આપણા મુખ્ય મહેમાન છે શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સાહિત્ય પ્રેમી, સારા લેખક, એક ઉત્તમ જર્નાલિસ્ટ, એક ઇતિહાસકાર, એક નિબંધકાર, ઘણી બધી વ્યાખ્યાઓ એમની સાથે જોડાયેલી છે. વિષ્ણુભાઈ ગુજરાતી સાહિત્ય અકાદમીના જ્યારે પ્રમુખ થયા છે ત્યારે એમની જવાબદારી બેવડાઈ જાય એ સ્વાભાવિક વાત છે, કારણ કે એમનો સાહિત્ય પ્રેમ છે, લેખક લેખન પ્રેમ છે. એ પ્રવૃત્તિને વધારે વેગ આપવા માટે વિષ્ણુભાઈ આપ અકાદમી તરફથીના શું કાર્યક્રમો વિચાર્યા છે અને શું એને અમલમાં મૂકવાના છો? જુઓ, જે દિવસોમાં મને પ્રમુખ પદ આપવામાં આવ્યું ત્યારે પણ એક પ્રચાર હતો
કે સાહિત્ય અકાદમી એટલે એ તો સરકારનો એક ભાગ, અને એ કંઈ સાહિત્યની સાથે એની કોઈ નિસ્બત નહીં. ત્યાં તો બ્યુરોક્રેટ્સ હોય અને વહીવટ ચાલતો હોય, થોડા ઘણું કંઈ કામ થાય. મારે આ પરિસ્થિતિ બદલાવવી હતી અને મેં પરિસ્થિતિ બદલાવી છે એમ ખાતરીપૂર્વક, અને ડંકાની ચોટ ઉપર કહો તો એ રીતે કંઈક કરું છું. અને સાહિત્યનું વાતાવરણ કઈ રીતે સર્જાય એનું આપણે એક એક રોડમેપ બનાવ્યો. એ રોડમેપ પ્રમાણે સૌથી પહેલી વાત તો એ કરી કે ભાઈ આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, સંભવ છે કે વિદેશમાં પણ એનું સંધાન થાય, સંવાદ સભા યોજવી. એટલે જેમાં માત્ર સાહિત્ય નહીં, સાહિત્ય, પત્રકારત્વ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, આ બધાના જે સાહિત્યની જોડેનું એનું જેનું સંધાન છે એવા બધા લોકોને બોલાવવા, અને એમને કહેવું કે ભાઈ આપણે સાથે મળીને ચાલો વાતાવરણ ઊભું કરીએ. અમદાવાદમાં પહેલો પ્રયોગ કર્યો આપણે, 200 જેટલા સમાજસભામાં સાહિત્યકારો અને બાકી બધા લોકો આવ્યા, પ્રકાશકો પણ હતા. કચ્છમાં થવાનો છે, દિલ્હીમાં ગુજરાતી સમાજ, દિલ્હી ગુજરાતી સમાજ, એણે કાર્યક્રમ કર્યો. મેં એને કહ્યું કે હું આને પણ સમાજ સભા નામ આપું છું. કલકત્તામાં સદાકાળ ગુજરાતનો કાર્યક્રમ થયો, ત્યાં પણ મેં કહ્યું કે આ મારે મન એક સંવાદ સભા છે. આવા જુદા જુદી જગ્યાએ સુરતમાં થયો. સુરતમાં તો સંવાદ નામની એક જે ચેનલ છે એણે આખો કલાક સુધી અકાદમીની જ ચર્ચા કરી અને એક સરસ પ્રશ્નોત્તરી થઈ. મને લાગે છે કે એનું પરિણામ આવતું જાય છે. સાહિત્ય અકાદમી શું કરે છે એનો આ પહેલો પ્રયોગ. બીજી વાત જે છે એ બીજી વાત, પુસ્તકો તો થાય છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ 100 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને ઉત્તમ પુસ્તકો છે. સમગ્ર બધાના છે, રમણભાઈ નીલકંઠ, જયંતિ દલાલ, ધૂમકેતુ, કેટલા બધા મોટા ગજાના, બધું એમાં આવી જાય છે. મેઘાણી આખી આપણે 12 ગ્રંથો કર્યા અને એમાં તમામ સાહિત્યનું આવી જાય છે. મુસીબત એ થાય છે કે આ લોકો સુધી કેમ પહોંચે. તો એને કારણે અમે એક વિતરણની એક પ્રક્રિયા શરૂ કરી છે અને જુદી જુદી યુનિવર્સિટીઓ, ગ્રંથ નિર્માણ બોર્ડ બધાને કહ્યું છે કે આ તમે પણ આ પુસ્તકો રાખો, લોકોને સુધી પહોંચાડો. આપણે પણ પુસ્તક મેળા અને પુસ્તક યાત્રાનો એક મારો ઈરાદો છે. ત્રીજી વાત એ છે કે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં સાહિત્યકારો જન્મ્યા છે, ચાવંડમાં કાંત જન્મ્યા, નર્મદ સુરતમાં જન્મ્યા, તો આ બધાની જગ્યાએ એક સાહિત્ય યાત્રા થાય અને યુવાનો ખાસ કરીને મજાય જે ગુજરાતી અને બાકી સાહિત્ય સાથે આ બીજો પ્રોગ્રામ કાર્યક્રમ આપણે નક્કી કર્યો છે. ત્રીજી વાત જે પ્રકાશનો છે, પ્રકાશનોમાં માત્ર છાપેલ કાટલા નહીં, નવા લોકો પણ આવે, ઉત્તમ લખનારા ઘણા બધા લોકો છે, અંતરિયાળ ગામડામાં બેઠેલા લોકો પણ, એને પણ પ્રોત્સાહન આપવું, બની શકે તો એને સહાય આપવી, ન થાય તો અકાદમી દ્વારા પ્રકાશિત કરવું. ચોથી વાત અનુવાદની છે કે આખા દેશમાં એવા બધા સરસ મજાના પુસ્તકો થાય છે કે એનું ગુજરાતીમાં થવું જોઈએ. હમણાં એક એન્જિનિયરિંગ સાથે જોડાયેલો, ઇલેક્ટ્રોનિક સાથે એક માણસ લેખક છે, એણે ડૉક્ટર ઝિવાગો જેવી પાસ્તરનાકની નવલકથાનો અનુવાદ કર્યો છે પોતે. મેં કીધું લાવો પ્રકાશિત કરીએ. જેએનયુ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એક છાત્રા હતી ડૉક્ટર અંશુ જોશી, એણે પોતાની નવલકથા લખી છે, પણ છે એનો પાર્શ્વભૂમિકા આ જેએનયુ યુનિવર્સિટીની છે કે એમાં કઈ રીતે બ્રેઇન વોશિંગ થાય છે. આ સરસ હિન્દીમાં નવલકથા છે. સામેથી મંગાવી મેં તો આપણે આનો અનુવાદ કરો. આવા જુદા જુદા પુસ્તકોના અનુવાદો આ ચોથો અને પાંચમો પ્રસંગ છે. અને બાકી બધું તો સાહિત્યના પારિતોષિકો આપણે આપીએ છીએ, જુદા જુદા પુસ્તકોના એવોર્ડ્સ આપીએ છીએ. હમણાં ગુજરાત ગૌરવ એવોર્ડ, સાહિત્ય રત્ન એવોર્ડ ભગવતીકુમાર શર્માને આપવામાં આવ્યો. પહેલી વાર સાહેબ આખા ગુજરાતમાં સાહિત્યિક પત્રકારત્વ જેની સાથે જોડાયેલા છે એને આ પારિતોષિક અપાયું છે. એટલે આપણે માત્ર સાહિત્ય નહીં પણ પત્રકારત્વને પણ એની સાથે જોડ્યું છે. બહુ સરસ વિષ્ણુભાઈ, બહુ સરસ આપે સાહિત્યને લગતી વાત કરી. સાહિત્યની વાત થાય વિષ્ણુભાઈ ત્યારે સ્વાભાવિક રીતે આપણે થોડીક ભાષા ઉપરની પણ વાતોની આપણે જો વાત કરીએ. ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતી સિવાય હિન્દી, સિંધી, સંસ્કૃત આવી 3-4 ભાષાઓ પ્રચલિત છે. પણ વિષ્ણુભાઈ, ગુજરાતમાં જો ગુજરાતી ભાષા ધીરે ધીરે ઓછી થઈ રહી છે, એનો વપરાશ ઓછો થઈ રહ્યો છે, ગુજરાતી ભાષા બોલવા પર કોઈને સૂગ હોય,
ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો કદાચ થતો હોય એવું આપને કંઈ લાગી રહ્યું છે? અને જો કદાચ એવું હોય તો એવા સંજોગોમાં સાહિત્ય અકાદમી તરફથી કોઈ એવા કોઈ ખાસ કાર્યક્રમોનું આયોજન તમે વિચારી રહ્યા છો? જો અંગત રીતે મને એમ લાગે છે કે ગુજરાતી ભાષા જીવંત ભાષા છે, મરી શકે એવી ભાષા નથી. એટલા માટે કે આપણો સમાજ એટલો બળવાન છે અને વર્ષોથી એટલી વાત સાચી કે એમાં રૂપાંતર થતું રહે છે. અન્ય ભાષાઓના આવે છે, દાખલા તરીકે ગ્રીક ભાષામાંથી કેટલાક શબ્દો અહીંયા આવ્યા, ઉર્દુમાંથી આવ્યા, સિંધી ભાષાના શબ્દો પણ ગુજરાતીમાં ગોઠવાઈ ગયા છે, અંગ્રેજીમાંથી આવ્યા છે. તો આવું થાય તો એમાં કોઈ બહુ છોછ રાખવો ના જોઈએ. ભાષા તો જીવે જ સાહેબ, અને આપણે ત્યાં ભાષા આ બળવાન ભાષા છે એ નર્મદની ભાષા છે, દલપતરામની છે, મેઘાણીની છે. એ કઈ રીતે મૃત્યુ પામી શકે એ કેટલાક લોકો એના મરસિયા ગાતા હોય તો મને એ ગમતું નથી. અને બીજી વાત એ છે કે આમ છતાં સમાંતરે ગુજરાતી ભાષાને વધુમાં વધુ આપણે જાગૃત કરવી હોય તો માધ્યમિક શિક્ષણથી એની શરૂઆત થવી જોઈએ. ગુજરાતીના ઉત્તમ અધ્યાપકો ત્યાં શિક્ષકો હોવા જોઈએ, એને ટ્રેનિંગ આપવી જોઈએ, એને પછી ત્યાં મૂકવા જોઈએ. હજુ સુધી એ નથી થયું, પણ એ થવું જોઈએ. ગુજરાતી વિષયને ફરજિયાત બનાવી દેવો જોઈએ છે બાળપણથી બધી સુધી. અને થોડીક વાર ખરાબ લાગશે, પણ એ તો પછી આપોઆપ બાળકને પણ એ સારું લાગશે. ત્રીજી વાત મારા મને એ છે કે જે વિદ્વાન લોકો છે ગુજરાતી ભાષાના સાહિત્યકારો, એ પિંજરામાં પુરાયેલા ઉત્તમ કેદીઓ જેવા છે. એટલા માટે કે એ એમ જ સમજે છે કે હું જે કરું છું એ શ્રેષ્ઠ છે, આવું નથી. નાનામાં નાનો માણસ પણ, કોશિયો માણસ પણ કોઈ કરી શકે છે સારું ઉત્તમ લખે. પન્નાલાલ કેટલા સાવ સામાન્ય ચક્કી ચલાવતા હતા તો છતાં મોટું કર્યું. એટલે એવા લોકોને પણ આમાં સાહિત્યમાં લાવવા, આગળ લાવવા, એના સંમેલનો કરવા, એના પુસ્તકો પ્રકાશિત કરવા, એના પુસ્તકોને આપણે સંવર્ધન કરવું, પ્રોત્સાહન આપવું. આ ઘટનાઓ જોકે આ બહુ મોટો રોડમેપ છે, બે કે ત્રણ વર્ષમાં એ પૂરો ન થાય, પણ લાંબા ગાળાની એક પ્રક્રિયા આપણે ચાલુ કરી છે. વિષ્ણુભાઈ બહુ સરસ વાત કરી આપે, ભાષા અને સાહિત્ય અને ગુજરાત આને આપ સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છો. વિષ્ણુભાઈ, ગુજરાતમાં રહેતા ઘણા સાહિત્ય પ્રેમીઓ, ભાષા પ્રેમીઓ, કવિઓ, લેખકો કોઈક સંજોગો વસાત એમણે ગુજરાત છોડીને બીજે ક્યાંક વસવાટ કરવાનો એમનો એવો બનાવ બન્યો હોય, એ ગુજરાતની બહાર ભારતમાં હોય અથવા તો વિદેશમાં પણ હોય, તો ખાસ કરીને જો વિદેશની વાત કરીએ વિષ્ણુભાઈ, તો વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, કેનેડા જેવા દેશોમાં આપણા ઘણા ગુજરાતીઓ કવિઓ, ભાષા પ્રેમીઓ ત્યાં સ્થાયી થયા છે અને ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને ત્યાં જીવંત રાખવાના એ લોકો બહુ સુંદર પ્રયાસો કરી રહ્યા છે. અકાદમી તરફથી એ લોકોને આમાં જો આપણે એક તાંતણે બાંધવા હોય અને એમને વધારે પ્રોત્સાહન મળે એવું અકાદમી તરફથી કોઈ આયોજન ખરું આપનું? એક યોજના અમે વિચારી છે કે જુદા જુદા દેશોમાં જે ગુજરાતીઓ છે એની સાથેનો સંપર્ક વધારવો, અને ત્યાં જે આ ગુજરાત મેળાઓ થાય છે, મેળાના આયોજકોને આગ્રહ કરવો કે ભાઈ તમે ગુજરાતી સાહિત્ય અને ભાષાનું પણ કંઈક એમાં કાર્યક્રમ કરો, ત્યાંથી શરૂઆત કરવી. આપણે કેટલાક ઉત્તમ પ્રકાશનો ત્યાંના પણ કર્યા છે. હમણાં જ એક પ્રોફેસર દેસાઈએ ફ્રેન્ચ ભાષામાંથી ગોઈથેનું ફાઉસ્ટ નામનો એક ગ્રંથ, એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આપણે એનું હમણાં પ્રકાશન શરૂ કર્યું અને કર્યું છે, બીજા પણ કરીએ છીએ. પરંતુ માત્ર એક દ્રષ્ટિ એ છે કે ત્યાંના લોકોને, જે કવિ અને સાહિત્યકારો છે, એને ડાયાસ્પોરિક શબ્દ આપવામાં આવે છે. હું અંગત રીતે માનું છું કે ડાયાસ્પોરા નથી આ. ડાયાસ્પોરાનો મૂળભૂત અર્થ તો એ થાય છે કે એક જમીનમાંથી ઉખડેલા, સાવ ઉખડી ગયેલા લોકો. આ ઉખડેલા લોકો નથી, આપણી સાથે સંબંધિત છે. એને એનું પોતાનું ગામ પસંદ છે, એને પોતાની શાળા પસંદ છે, એને અહીંના લોકો પસંદ છે, અહીં આવે છે વારંવાર. એટલે આ એ ઠીક છે કે વિદેશ સ્થિત ગુજરાતીઓ, એને આપણે એના સાહિત્યને વારંવાર જ્યારે પણ અહીં આવે ત્યારે એની સાથેના ગુજરાત સાહિત્યના એક ઉત્સવો કરવા, આ એક. અને બીજી વસ્તુ કરી છે કે દેશમાં સાહિત્ય અકાદમીઓની સંખ્યા 40 જેટલી છે. આ 40 સાહિત્ય અકાદમીઓના અધ્યક્ષને આપણે એક કન્વેન્શન, એક 3 દિવસીય સંમેલન કરી રહ્યા છીએ અને એમાં આદાન પ્રદાન, એક ભાષાનું બીજી ભાષામાં. આપણને ખબર નથી કે બંગાળીમાં શું થાય છે, મલયાલમમાં, કશ્મીરી ભાષામાં એટલું ઉત્તમ લખાય છે અને ત્યાં અકાદમી છે. આ બધી અકાદમીઓને ભેગી કરીને એનો એક મુસદ્દો તૈયાર કરવો અને એક સંયુક્ત પ્રયાસ કરવો,
આવો એક ઈરાદો છે. બહુ સુંદર વાત કરી આપે વિષ્ણુભાઈ. ભાષા અને સાહિત્યને અને લેખન કાર્યમાં તો આપ સંકળાયેલા છો જ અને આપની કામગીરી તો નોંધપાત્ર રહી છે, સાથે સાથે તમે ગુજરાતીઓને એક તાંતણે બાંધવા માટે વિશ્વ ગુજરાતી સમાજ જેવી એક માતબર સંસ્થામાં પણ આપ સંકળાયેલા છો, એના મહામંત્રી તરીકે પણ આપ સેવા આપી રહ્યા છો. થોડી વિશ્વ ગુજરાતી સમાજની પણ આપ વાત કરો વિષ્ણુભાઈ પ્લીઝ. લાંબા સમયથી વિશ્વ ગુજરાતી સમાજ ચાલુ રહ્યો છે. હું છેલ્લા 5 કે 7 વર્ષથી મહામંત્રી છું અને એક ટીમ તરીકે ઘણું સરસ કામ થાય છે. કેટલાક એવોર્ડ્સ, વિશ્વ ગુજરાત પ્રતિભા એવોર્ડ, ગુજરાતી પ્રતિભા એવોર્ડ અને એક વિશ્વ મેળો નામનું એક પ્રકાશન પણ થાય છે. જે રીતે અમે સાહિત્ય અકાદમીમાં શબ્દસૃષ્ટિ નામના સામયિકનું પ્રકાશન કરીએ છીએ અને એમાં નવોદિતોથી માંડીને પ્રતિષ્ઠિત, આ વખતે દિવાળી અંકમાં આપણે એવું પસંદ કર્યું છે કે આજે 100 પુસ્તકો થયા અકાદમીના, એમાંથી શ્રેષ્ઠ સંચયનો વિશેષાંક દિવાળી અંક, એટલે 500-600 પાનાનો અંક થશે. આ મને લાગે છે કે જ્યાં જ્યાં ગુજરાત શબ્દ છે, ગુજરાતી શબ્દ છે, એ બધી સંસ્થાઓ અને એ વ્યક્તિઓ, એ બધાએ સાથે રહેવું જોઈએ. કમનસીબે કેટલીક ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી સંસ્થાઓ પોતાના એક મહેલમાં, બંધિયાર મહેલમાં રહે છે અને સિદ્ધાંતોની જડતાને નામે કંઈક ને કંઈક અલગ પ્રકારના વિરોધ કરે છે. એવોર્ડ વાપસી એક આપણે ત્યાં એક બહુ મોટો ખતરો છે. એવોર્ડ વાપસી તો મેં પણ કરી છે, પણ એ મોટા સિદ્ધાંતો માટે કરી હતી, એમાં અહંકાર નહોતો કંઈ, આ એક સિદ્ધાંત હતો. પણ સિદ્ધાંત જરૂર રહે, સિદ્ધાંતની જડતા ન હોવી જોઈએ એવું ગુજરાતનામાં વાતાવરણ ફરી એકવાર સ્થાપિત કરવાની એક તાતી આવશ્યકતા છે. અને એને માટે તમામ ગુજરાતી સાથે, શબ્દ સાથે જોડાયેલી સંસ્થાઓ તમામ કામ કરે એવું હું ઈચ્છું છું. તો વિષ્ણુભાઈ, ભાષા, સાહિત્ય, લેખન, ગુજરાત, ગુજરાતી, ગુજરાતીપણું, આ બધાના મહારથી એવા વિષ્ણુભાઈ પંડ્યા, આપને પદ્મશ્રી એવોર્ડથી જે સન્માન મળ્યું છે એને અમે ફરીથી આપને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના અમારા કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં આપની ઉપસ્થિતિ રહેવા આપવા બદલ અને આપ અહીંયા હાજર રહ્યા એ બદલ પણ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિષ્ણુભાઈ, આ જ રીતે આપને ખૂબ આપની પ્રગતિ થતી રહે અને ગુજરાતી ભાષાનું, સાહિત્યનું, લેખનનું આપ વધારે ને વધારે સમૃદ્ધિથી આપ એનો વિસ્તાર વધારતા રહો એવી અમારા દર્શકો વતી મંતવ્ય ચેનલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને ફરીથી આપનો મંતવ્ય ન્યૂઝ ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.